નમસ્કાર, હું છું આરતી પટેલ. કેમ છો? હું છું આરોહી. અને આજે આપની સાથે વાત કરવા આવ્યા છીએ. અને આજની જે ચર્ચા છે, આજની જે વાત છે, એનો મુખ્ય વિષય તો એ છે, હું પણ છું કોરોના વોરિયર. આ લોકડાઉનના 2 મહિના દરમિયાન આપણી કેન્દ્ર સરકારે, આપણી ગુજરાત રાજ્યની સરકારે ખૂબ બધા કામો કર્યા. દરેક પરિસ્થિતિનું માનનીય મુખ્યમંત્રીએ સતત નિરીક્ષણ કર્યું છે. લોકડાઉનના આ સમય દરમિયાન આટલી વસ્તુઓ થઈ, ત્યારે હવે લોકડાઉન 4 છે અને આપણે પણ બહાર નીકળવાનું છે. એ દરમિયાન હું જ્યારે રોજ જ આવી કોરોના વિશેની વાત વાંચતી હોઉં, અથવા તો મારા હાથમાં કોઈ વોટ્સએપ ફોરવર્ડ આવી જાય, અથવા તો કોઈક ન્યૂઝ એવા હું ક્યાંક વાંચી લઉં કે જેમાં મને એમ થાય કે અરે આવું થઈ ગયું, અને હું દોડતી આરોહી પાસે જઉં કે આરોહી આવું થયું, તને ખબર પડી આરોહી આવું થયું, અને આરોહી મને એમ કે તમે શું વાંચ્યું. હું કહું કે મેં વોટ્સએપ એક આવ્યો છે, એટલે આરોહી મને તરત રોકે કે આવું કંઈ જ સાંભળવાની વાંચવાની જરૂર નથી. કારણ કે એ લોકો, એમની જનરેશન આ આ આ પેન્ડેમિક સાથે કઈ રીતે ડીલ કરે છે, એમની પણ કેટલાક ફંડાસ છે, કેટલાક પેરામીટર્સ છે. એટલે આરોહી કહેશે, પહેલાં તો હું બધાને એવું કહેવા માંગીશ કે મારા માટે પર્સનલી પણ ચેન્જ બહુ અઘરો હોય છે, કે બદલાવ બહુ અઘરો હોય છે, કે મારે મને એવું કહે ને કે હવેથી આ વસ્તુ ઘરમાં આ જગ્યાએ રહેશે, તો હું આખી મને એવું થઈ જાય કે ઓ બાપરે, હવે આજ વસ્તુ અહીંયા છે, અહીંયા મારથી સહન જ નહીં થાય. આ વસ્તુ, આજ વસ્તુ જ્યાં હતી ત્યાં જ હોવી જોઈએ, જેવી હતી એવી જ હોવી જોઈએ. બદલાવ મને ગમતો નથી. પણ એટ ધ સેમ ટાઈમ, હા, ઓશિકું મને મમ્મીએ 9 લઈ આપ્યું હતું, કારણ કે મારું બહુ જૂનું થઈ ગયું હતું. પણ મેં 10 મહિના સુધી મારું ઓશિકું પણ નહોતું બદલ્યું, અને મેં છેક હમણાં મારું ઓશિકું ચેન્જ કર્યું, કારણ કે મારે મેન્ટલી પ્રિપેર થતા જ એટલો ટાઈમ ગયો. તો મને ખબર છે બહુ અઘરું છે, મને ખબર છે કે કેવી રીતે ડીલ કરવું. બધાની અલગ અલગ વેઝ હોય છે બદલાવ સાથે ડીલ કરવું, પણ મારા માટે પર્સનલી જેટલું અઘરું હોઈ શકે એવું ઘણા બધા માટે હોઈ શકે. પણ એટ ધ સેમ ટાઈમ અત્યારે જે થઈ રહ્યું છે એની સાથે આપણે એટલું જ આપણે એક્સેપ્ટ કરવું પડે, આપણે એટલું જ ફ્લેક્સિબલ રહેવું પડે, તો જ આપણે આગળ વધી શકીશું જોડે. સો ધીસ ઇઝ ધ ન્યૂ નોર્મલ, અને આપણે એ જેટલી જલ્દી એક્સેપ્ટ કરીશું એટલું ઇટ્સ ગુડ ફોર ઓલ ઓફ અસ. આપણા એમને બેઝિક, ઇવન ઇફ આનું ક્યારેક ક્યોર આવી જાય અને આપણે લોકો એના માટે જ વેઇટ કરી રહ્યા છે, પણ એ જ્યારે પણ થાય એના પછી પણ આપણે આ બધી જ વસ્તુઓ જે અત્યારે શીખ્યા એની સાથે આપણે આગળ વધવું એટલું જરૂરી જ છે. જેમ કે એક્સરસાઇઝ કરવી એ પતલા થવા માટે નથી. એક્સરસાઇઝ, મેડિટેશન, યોગા કે પછી કોઈ પણ એવી ફિઝિકલ એક્ટિવિટી જે પણ તમને, જેમાં તમે ખુશ રહી શકો એવું કંઈ પણ તમે કરો, એ એટલે જરૂરી છે જેનાથી તમે ફિટ રહી શકો, તમે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધારી શકો. તમે હેલ્ધી ઇટિંગ જે છે, કે હવે તો એ ખાલી હેલ્ધી ઇટિંગ એ લોકો માટે જ નથી જેને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે બીપીનો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય. હેલ્ધી ઇટિંગ એ બેઝિક લાઇફસ્ટાઇલ માટે જરૂરી છે. તમે રોજ જે વિટામિન સી, વિટામિન ડી અને બધા જેટલા પણ ન્યુટ્રિશિયસ ફૂડ છે એ તમે ખાધા કરો તો એ તમારા માટે સારું છે. એ તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે, અને અત્યારે આપણી પાસે જે હથિયાર છે એ આપણું ઇમ્યુનિટી સિસ્ટમ છે, જેને આપણે સ્ટ્રોંગ રોજે ને રોજે બનાવવાનું છે. અમુક બેઝિક્સ છે જે હવે ફોલો કરવા બહુ જરૂરી છે, જે નવા બેઝિક્સ છે આપણા માટે, કે રેગ્યુલરલી માસ્ક પહેરવા. આપણે ક્યાંય પણ બહાર જઈએ આપણે માસ્ક પહેરીને જવું, આપણે ક્યાંય પણ અડીએ ત્યારે આપણે સતત સાબુથી કાં તો સેનિટાઈઝરથી હાથ ધોતા રહેવું. સેનિટાઈઝર અગેન આલ્કોહોલ બેઝ હોવું જોઈએ. પછી 1 મીટર ડિસ્ટન્સ રાખવું, સોશિયલ ડિસ્ટન્સિંગ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે ક્યાંય પણ કોઈની પણ સાથે વાત કરો કે ક્યાંય પણ બહાર જાઓ કે ગમે તે હોય, 1 મીટરની મિનિમમ દૂરી હોવી જોઈએ. તો દેટ્સ હેલ્ધી એન્ડ ઓલ્સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અત્યાર માટે. વારે ઘડીએ તમારા નાક, મોં,
નમસ્કાર, હું છું આરતી પટેલ. કેમ છો? હું છું આરોહી. અને આજે આપની સાથે વાત કરવા આવ્યા છીએ. અને આજની જે ચર્ચા છે, આજની જે વાત છે, એનો મુખ્ય વિષય તો એ છે, હું પણ છું કોરોના વોરિયર. આ લોકડાઉનના 2 મહિના દરમિયાન આપણી કેન્દ્ર સરકારે, આપણે ગુજરાત રાજ્યની સરકારે ખૂબ બધા કામો કર્યા. દરેક પરિસ્થિતિનું માનનીય મુખ્યમંત્રીએ સતત નિરીક્ષણ કર્યું છે. લોકડાઉનના આ સમય દરમિયાન આટલી વસ્તુઓ થઈ, ત્યારે હવે લોકડાઉન 4 છે અને આપણે પણ બહાર નીકળવાનું છે. એ દરમિયાન હું જ્યારે રોજ જ આવી કોરોના વિશેની વાત વાંચતી હોઉં, અથવા તો મારા હાથમાં કોઈ વોટ્સએપ ફોરવર્ડ આવી જાય, અથવા તો કોઈક ન્યૂઝ એવા હું ક્યાંક વાંચી લઉં કે જેમાં મને એમ થાય કે અરે આવું થઈ ગયું, અને હું દોડતી આરોહી પાસે જઉં કે આરોહી આવું થયું, તને ખબર પડી આરોહી આવું થયું, અને આરોહી મને એમ કે તમે શું વાંચ્યું. હું કહું કે મેં વોટ્સએપ એક આવ્યો છે, એટલે આરોહી મને તરત રોકે કે આવું કંઈ જ સાંભળવાની વાંચવાની જરૂર નથી. કારણ કે એ લોકો, એમની જનરેશન આ પેન્ડેમિક સાથે કઈ રીતે ડીલ કરે છે, એમની પણ કેટલાક ફંડાસ છે, કેટલાક પેરામીટર્સ છે. એટલે આરોહી કહેશે, પહેલા તો હું બધાને એવું કહેવા માંગીશ કે મારા માટે પર્સનલી પણ ચેન્જ બહુ અઘરો હોય છે, કે બદલાવ બહુ અઘરો હોય છે, કે મારે, મને એવું કહે ને કે હવેથી આ વસ્તુ ઘરમાં આ જગ્યાએ રહેશે, તો હું આખી, મને એવું થઈ જાય કે ઓ બાપરે, હવે આજ વસ્તુ અહીંયા છે, અહીંયા મારથી સહન જ નહીં થાય આ વસ્તુ. આજ વસ્તુ જ્યાં હતી ત્યાં જ હોવી જોઈએ, જેવી હતી એવી જ હોવી જોઈએ. બદલાવ મને ગમતો નથી. મને ખબર છે બહુ અઘરું છે, મને ખબર છે કે કેવી રીતે ડીલ કરવું. બધાની અલગ અલગ વેઝ હોય છે બદલાવ સાથે ડીલ કરવું, પણ મારા માટે પર્સનલી જેટલું અઘરું હોઈ શકે એવું ઘણા બધા માટે હોઈ શકે. પણ એટ ધ સેમ ટાઈમ અત્યારે જે થઈ રહ્યું છે એની સાથે આપણે એટલું જ આપણે એક્સેપ્ટ કરવું પડે, આપણે એટલું જ ફ્લેક્સિબલ રહેવું પડે, તો જ આપણે આગળ વધી શકીશું જોડે. સો ધીસ ઇઝ ધ ન્યૂ નોર્મલ, અને આપણે એ જેટલી જલ્દી એક્સેપ્ટ કરીશું એટલું ઇટ્સ ગુડ ફોર ઓલ ઓફ અસ. આપણા એમને બેઝિક, ઇવન ઇફ આનું ક્યારેક ક્યોર આવી જાય અને આપણે લોકો એના માટે જ વેઇટ કરી રહ્યા છે, પણ એ જ્યારે પણ થાય એના પછી પણ આપણે આ બધી જ વસ્તુઓ જે અત્યારે શીખ્યા એની સાથે આપણે આગળ વધવું એટલું જરૂરી જ છે. જેમ કે એક્સરસાઇઝ કરવી એ પતલા થવા માટે નથી. એક્સરસાઇઝ, મેડિટેશન, યોગા કે પછી કોઈ પણ એવી ફિઝિકલ એક્ટિવિટી જે પણ તમને, જેમાં તમે ખુશ રહી શકો એવું કંઈ પણ તમે કરો, એ એટલે જરૂરી છે જેનાથી તમે ફિટ રહી શકો, તમે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધારી શકો. તમે હેલ્ધી ઇટિંગ જે છે, કે હવે તો એ ખાલી હેલ્ધી ઇટિંગ એ લોકો માટે જ નથી જેને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે બીપીનો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય. હેલ્ધી ઇટિંગ એ બેઝિક લાઇફસ્ટાઇલ માટે જરૂરી છે. તમે રોજ જે વિટામિન સી, વિટામિન ડી અને બધા જેટલા પણ ન્યુટ્રિશિયસ ફૂડ છે એ તમે ખાધા કરો તો એ તમારા માટે સારું છે. એ તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે, અને અત્યારે આપણી પાસે જે હથિયાર છે એ આપણું ઇમ્યુનિટી સિસ્ટમ છે, જેને આપણે સ્ટ્રોંગ રોજે ને રોજે બનાવવાનું છે. અમુક બેઝિક્સ છે જે હવે ફોલો કરવા બહુ જરૂરી છે, જે નવા બેઝિક્સ છે આપણા માટે, કે રેગ્યુલરલી માસ્ક પહેરવા. આપણે ક્યાંય પણ બહાર જઈએ આપણે માસ્ક પહેરીને જવું, આપણે ક્યાંય પણ અડીએ ત્યારે આપણે સતત સાબુથી કાં તો સેનિટાઈઝરથી હાથ ધોતા રહેવું. સેનિટાઈઝર અગેન આલ્કોહોલ બેઝ હોવું જોઈએ. પછી 1 મીટર ડિસ્ટન્સ રાખવું, સોશિયલ ડિસ્ટન્સિંગ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે ક્યાંય પણ કોઈની પણ સાથે વાત કરો કે ક્યાંય પણ બહાર જાઓ કે ગમે તે હોય, 1 મીટરની મિનિમમ દૂરી હોવી જોઈએ. તો દેટ્સ હેલ્ધી એન્ડ ઓલ્સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અત્યાર માટે. વારે ઘડીએ તમારા નાક, મોઢા, આંખોને હાથથી અડવાનું ટાળજો, કારણ કે આપણે ઘણી બધી વસ્તુઓને અડતા હોઈએ છીએ બહાર જતા હોઈએ છીએ ત્યારે હાથથી, અને જેટલા પણ ઇન્ફેક્શન હોય એ આપણે પોતે પછી પોતાના મોઢાને કે આંખને કે નાકને અડીએ તો એનાથી થતા હોય છે, તો એ ટાળજો. બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ, જે ઘણા લોકો માટે બહુ અઘરું પડવાનું છે, પણ વ્યસન હોય તો છોડી દેજો. અને એ હજારો લોકોએ તમને અત્યાર સુધી એમને એમ કહી દીધું હશે, પણ અત્યારે એટલે વધારે જરૂરી છે, કારણ કે વ્યસનોથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ બહુ ડાઉન થઈ જાય છે. એમને જ ઇટ વોઝ નેવર હેલ્ધી, પણ હવે તો સહેજ પણ હેલ્ધી નથી, કારણ કે ઇમ્યુનિટી સિસ્ટમ જેની પણ ડાઉન હોય છે વધારે વલ્નરેબલ હોય છે આવા કોઈ પણ ઇન્ફેક્શનથી.
તો એ તો ખરું જ, બીજું એ કે તમે થૂંકતા હો બહાર એ એમને જ ખરાબ, પણ હવે જ્યારે જો કોઈ તમે તમારામાં થોડું પણ ઇન્ફેક્શન અને તમે બહાર થૂંકો તો તમે બધાને રિસ્ક પર મૂકી દો છો, તો એ પ્લીઝ અવોઇડ કરજો હવેથી. ઓલ્સો મોટી ઉંમરના લોકો કાં તો બાળકો જે છે એ લોકોનું બહુ જ ધ્યાન રાખવાનું. અત્યારે બાળકોને બહાર જવાની બહુ જ ઈચ્છા થતી હશે, રમવાની બહુ ઈચ્છા થતી હશે, પણ એ લોકોને અત્યારે હજી ઘરે રાખો. જેમ અમારા ઘણા બધા ક્લોઝ ફ્રેન્ડ્સ છે કે જે લોકોના બાળકો છે, તો એ લોકોએ અત્યારે હવે પેરેન્ટ્સે હવે અલગ અલગ ટ્રિક્સ અપનાવી છે બાળકોને ઘરે રાખવા માટે. રાઈટ, હું હમણાં કહેતી હતી કે અમારા આપણે બહુ જાણીતા કલાકાર છે પ્રતીક ગાંધી અને એમના પત્ની છે ભામિની ઉઝા ગાંધી, એમની દીકરી મીરાયા છે, એ ખૂબ મીઠું બચ્ચું છે. તો હમણાં મીરાયા અને ભામિની એ બંને જાત જાતા લોકડાઉનમાં જુદી જુદી વાનગીઓ બનાવે, અને પછી મીરાયાને એક દિવસ થયું કે મારે પણ આવી રીતે વિડીયો કરવો છે, એટલે એણે બહુ જ એને ક્યુટ રીતે એણે એનો એક વિડીયો કરીને મૂક્યો હતો સોશિયલ મીડિયામાં, ખાસો એવો તો કે બધા ઘરમાં રહેજો અને બધા એમ કે હાથ ધોજો ને આવું બધું એણે કરેલું. પણ હવે તો એના વિડીયોઝમાં જુદી જુદી ખાવાની વાનગીઓ બનાવે છે જે બાળકોને બહુ મજા આવે. સો એની ક્રિએટિવિટી એક રીતે ચેનલાઇઝ થઈ છે. અમારો એક મિત્રનો દીકરો છે ગોકુ, એ ફિલ્મો જુએ છે અને પછી એ કોક દિવસ ગબ્બર બને છે અને કોક દિવસ શાકાલ બને છે અને આવું તેવું બધું એ વિડીયોઝ કરવા માંડ્યો છે. સી, એટલે બાળકો ખાસ્સો મા બાપને બિઝી રાખે. કદાચ મા બાપને એવું પણ થાય કે બાળક બહુ સમય માગે છે અથવા તો બહુ એક્સપેક્ટ કરે છે, પણ આ સમય છે એમને ચેનલાઇઝ કરવાનો, એવું તો હું પણ ચોક્કસ માનું છું. અને બીજું એ પણ કે એ લોકોને અવેર કરવા અત્યારે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, એમને સાદી ભાષામાં સમજાવવાનું, જે મોટી ઉંમરના લોકો પણ અમુક લોકોને ના ખબર પડે કે આ શું, આ બધું શું અઘરા અઘરા શબ્દો આ લોકો બોલી રહ્યા છે, તો એ લોકોને પણ અને બાળકોને પણ સાદી ભાષામાં સમજાવશો તો એ બહુ સમજદાર બને જ છે. બાળકો વધારે ધ્યાન રાખે છે, જેમ કે મેં હમણાં પેલો એક વાયરલ વિડીયો જોયો હતો કે જ્યાં એક નાનો ટેણીઓ એ પોલીસને લઈ ગયો હતો, ટ્યુશન ક્લાસીસ કોઈક ચલાવતું હતું, તો પોલીસને કહી દીધું એને કે જો આ લોકો આવું ટ્યુશન ક્લાસીસ ચલાવે, એટલે પોલીસોને એક નાના બાળકથી ખબર પડી, તો એ બાળક કેટલું અવેર હશે. અવેર હતો, રાઈટ, કે એટલે આપણે જેમ કહે છે ને કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કૂલ્સમાં શીખવાડવામાં આવે, ધારો કે જાપાનની બાજુ સ્કૂલ હોય તો ધરતીકંપ થાય ત્યારે શું કરવું, અથવા તો ક્યાંક કંઈક આગ લાગે તો શું કરવું, તો એ જે બાળકો શીખે છે એ કદાચ નેક્સ્ટ જનરેશનમાં એ જ્યારે મોટા થશે ત્યારે એમના માટે આ જ લાઇફસ્ટાઈલ થઈ જશે. એટલે આ એક મહામારી એ આપણે છે ને આપણે જોઈ ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આવું પણ થઈ શકે. એટલે કોઈ પણ મહામારી માટે કઈ રીતે તૈયાર થવાય, કઈ રીતે એનાથી બચી શકાય, એ બાળકોમાં જેટલી સમજ આવશે ને તો બાળક કદાચ એના મા બાપ ક્યારેક માસ્ક પહેરવાનું ભૂલી જશે ને તો પણ બાળક ટોકશે કે તમારે માસ્ક તમે નથી પહેર્યો અથવા તમે હાથ નથી ધોયા. કારણ કે કાલ ઉઠીને સ્કૂલ્સ શરૂ થશે જ્યારે ત્યારે, ક્યારે કોલેજ શરૂ થશે ત્યારે આ જ બાળકો છે જેમણે પોતાનું ધ્યાન રાખવાનું છે. હવે અમુક સવાલો છે કે જેના હું જવાબો આપવા માંગીશ, જે તમારા મનમાં ઘણા લોકોના મનમાં હશે, અને આ બહુ કોમન સવાલો છે કે કોઇન્સ કાં તો પછી આપણે પૈસાની નોટો જે હોય એનાથી સ્પ્રેડ થાય છે, તો એનું કોઈ એવિડન્સ નથી. પણ અગેન જેમ મેં કીધું એમ કે ડ્રોપલેટ્સ જે છે એ ઇન્ફેક્ટેડ માણસના જે ડ્રોપલેટ્સ હોય છે એ કોઈ પણ સરફેસ પર રહી શકે છે. એટલે તમે જો કોઇન્સ અને નોટ્સ અને એ બધાની લેનદેન કરતા હો કે એવું કંઈક હોય તો તમે એના પછી પણ હાથ ધોવો, એટલું જ જરૂરી છે. ત્રીજું એ કે શાકભાજીને કેવી રીતે ધોવા, એ આજકાલ મોટો સવાલ છે. તો એ હું તમારા માટે ઇઝી કરી દઉં કે શાકભાજી હોય કે ફળ હોય કે જે પણ હોય એ જેવી રીતે ધોતા હોય એવી રીતે ધોવાનું. પણ અલગ વસ્તુ એ છે કે જ્યારે તમે એને હાથમાં લો એની પહેલાં તમે પહેલાં હાથ ધુઓ, પછી તમે એ લો, તમે એને પણ પ્રોપરલી ધોવો અને પછી તમે એને યુઝ કરો. આ પરફેક્ટ રીત છે જે WHO દ્વારા આપવામાં આવી છે, જે તમે યુઝ કરી શકો છો. ઓલ્સો હવે આપણે વાત કરીએ અફવાઓની, જેનાથી મને બહુ જ ગુસ્સો આવે, કારણ કે અફવાઓ જે સ્પ્રેડ થાય, વોટ્સએપ પેનિક થઈ જવાય, એટલે હું રાત્રે ઊંઘમાંથી ઉઠી જઉં કે આ સાચું હશે કે ખોટું હશે. એ વોટ્સએપ યુનિવર્સિટી જે આજકાલ એ ટર્મ આપવામાં આવે છે કે વોટ્સએપ યુનિવર્સિટીથી આવેલી આ વાત છે એમ. એટલે તમે સોશિયલ મીડિયા પર ઘણું બધું, સોશિયલ મીડિયા એ છે ને જેટલું પાવરફુલ છે એટલી જ એના બહુ જ એ એક નબળું પાસું છે કે તમે કંઈ પણ જુઓ એ તમે માની જાઓ, કારણ કે એમાં એવું કોઈ સોર્સ નથી, સાચું શું ખોટું શું એવું ખબર નથી પડતી હોતી. એટલે તમને વોટ્સએપથી આવે બધી જ વાત માનવી જરૂરી નથી. જો તમારે સાચી ઇન્ફોર્મેશન જોતી હોય તો છાપાઓ પરફેક્ટ છે,
ટ્વિટર હેન્ડલ્સ અમુક છે કે જે તમારા તમારા ડિસ્ટ્રિક્ટના મેયર હોય કે કલેક્ટર હોય કે કોઈ પણ હોય, ઓર એક ટ્વિટર હેન્ડલ છે PIB ફેક્ટ ચેક જે આપણા ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે, એની પર પરફેક્ટ ઇન્ફોર્મેશન મળે છે. ઓર WHO ની તમારી ઓફિશિયલ વેબસાઇટ હોય કે એમના ઓફિશિયલ હેન્ડલ્સ હોય, ક્યાંય પણ ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર કે ક્યાંય પણ, ઇવન આપણે COVID-19 માટે આપણે માય ગવર્મેન્ટ ની જે વેબસાઇટ છે એની પર તમે જાઓ તો તમને પૂરેપૂરી માહિતી ઇન્ફોર્મેશન મળે. હવે હું તમને અમુક અફવાઓ કહું કે જે વોટ્સએપ પર ફરતી હતી અને હું તમને કહીશ કે એ કેટલી ખોટી છે. સૌથી પહેલા તો માખીથી કોરોના નથી થતો, માખીથી નથી જ થતો, માખી હોય મચ્છર હોય એ બધાથી કોરોના નથી થતો, એટલે એની ચિંતા તમે છોડી દેજો. ગરમીમાં ના થાય અને હ્યુમિડિટીમાં થાય, બાફમાં થાય ગરમીમાં ના થાય, આ વાત ખોટી છે. કોઈ પણ વેધરમાં કોરોના એ ફેલાઈ જ શકે છે, એટલે તમે એટલું પ્લીઝ ધ્યાન રાખજો કે વેધરને ના આને કોઈ લેવા દેવા નથી. તમારે તમારું ધ્યાન દરેક વેધરમાં એટલું જ રાખવાનું છે જેટલું એમને તમે અત્યારે રાખો છો. એક સૌથી અફવા એક મોટા મોટી ફેલાઈ તી હતી કે તમે જો 10 સેકન્ડ માટે તમારો શ્વાસ અટકાઈ શકો તો તમને કોરોના નહીં થાય, અને જો તમે નહીં અટકાઈ શકો તો તમને થઈ શકે એમ છે. આ વાત ખોટી છે. આને અને કોરોના વાયરસ તમને થાય અને ના થાય ને એનાથી કોઈ જ લેવા દેવા નથી. શ્વાસ અટકી શકે કે ના અટકી શકે, પણ આમ આમ કરવાથી જો પ્રાણાયામની ટેવ પડે તો પ્રાણાયામ કરો, મેડિટેશન એમને એમ કરો તો સારું છે. પણ એમને કોરોના ટેસ્ટ તરીકે નહીં વાપરો, કોરોના ટેસ્ટ તરીકે. ઓલસો કોરોના ટેસ્ટ થી મને યાદ આવ્યું, થર્મલ સ્કેનર્સ જે અત્યારે વપરાય છે આમ કરીને હોય છે રાઈટ, એમાં તમને તમને તાવ છે કે નહીં એ ખબર પડે, ટેમ્પરેચર જે પ્રાથમિક લક્ષણ છે, પણ એનાથી કોરોના વાયરસ છે એ નક્કી નથી થતું. આલ્કોહોલ એ જરૂરી છે પણ સેનિટાઈઝરમાં. આલ્કોહોલ પીવાથી તમને કોરોના વાયરસ નહીં થાય એવું નથી. ખાલી બાળકોને થાય છે અને ખાલી વૃદ્ધોને થાય છે, બાકી કોઈને નથી થતું, આ વાત ખોટી છે. કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે, પણ એટ ધ સેમ ટાઈમ બાળકો અને વૃદ્ધોનું ધ્યાન વધારે એટલે રાખવું જોઈએ કારણ કે એ લોકો વીક હોય, એ લોકો વલ્નરેબલ હોય, એટલે એ લોકોનું ધ્યાન વધારે રાખવાનું એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આજે ખાવાની ને એવી તેવી વાત આવી તો હું ને આરોહી એટલું કહેવા માંગી કે અમે લોકોએ છે ને થોડુંક અમારી રૂટીનમાં જે અમે ઉઠીને કરીએ કે એમાં અમે થોડાક ફેરફાર કર્યા છે. એ અમે આયુર્વેદ પદ્ધતિ જે આપણને કહે છે કે એ અમે એમ પણ આયુર્વેદની ઘણી બધી પદ્ધતિઓ અમારા ત્યાં જમવા ખાવામાં અમે યુઝ કરતા હોય, પણ અમે જરાક હવે વધારે ચોક્કસ થઈ ગયા છીએ. એટલે અમારી સવાર પડે છે એ હળદરના પાણી સાથે, જેમાં લીંબુ લીંબુ હોય છે, સૂંઠ હોય, આદુ હોય, આ બધું આ બધા સાથેનું એક સરસ મજાનું અમારી સવાર એની સાથે પડે છે. પછી વિટામિન સી માટે થઈને અમે લીંબુ અથવા તો આ ઓરેન્જ ને એવું તેવો એવો વધારે ઉપયોગ કરીએ છીએ. બહુ જ એક હમણાં એક એવું પણ મનાયું છે કે વિટામિન ડી પણ તમારા શરીરમાં એટલું હોવું જરૂરી છે. એટલે આપણને એમ થાય કે આટલી ગરમીમાં આપણે શું તાપમાં બહાર બેસવા જઈએ, પણ સવારના કૂણો તડકો છે એ લેવાનો પ્રયત્ન કરીએ. 11 પહેલાનો તડકો ઇમ્પોર્ટન્ટ. અને અમારા ઘરમાં એક્સરસાઇઝ અથવા ફિટનેસ માટે દરેકના જુદા જુદા ફંડા છે. આરોહી કહે છે તમને, જેમ કે પપ્પા સવારે યોગ કરે છે, મમ્મી ઘરના બધા કામો પતાવીને નીચે પાર્કિંગમાં એકલા એકલા ચાલવા જાય છે શૂઝ પહેરીને, એટલે આપણને ખબર પડી જાય કે ઘરના કામો પૂરા થઈ ગયા અને હવે શૂઝ પહેરીને ચાલવા જશે. હું ફ્રી ટાઈમમાં ડાન્સ કરું છું અને જ્યારે પણ આપણે કોઈ પણ એક સોંગ વગાડીને એકલા એકલા ડાન્સ કરવાનું, તો આવી રીતે અલગ અલગ બધા ફિટનેસનું ધ્યાન રાખે છે. એટલે એટલું એ મૂળ વસ્તુ એ કે આપણને આયુર્વેદ માટે જેમ આપણા આયુષ વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે આપણે આયુર્વેદિક જુદા જુદા એમ કે ઉકાળા પીએ અથવા તો શમશમ વટી લઈએ કે સુદર્શન ઘન વટી લઈએ, તો એ બધું એક તો આડ અસર નથી એમાં. બીજું કે આપણા ભારતીય ખોરાકની અંદર આપણે જે મસાલાઓ વાપરીએ છીએ ને એ એમ જ આયુર્વેદને બહુ જ સપોર્ટ કરે છે. જેમ કે વડીલોને ખબર હશે કે કોઈ પણ કઠોળ ધારો કે વાયડું પડે એવું હોય તો એની અંદર અજવાનો વઘાર કરે, એની અંદર લસણ નાખે, અથવા તો હળદરનો ઉપયોગ આપણે ત્યાં બહુ વ્યવસ્થિત, એટલે શિયાળો હોય તો લીલી હળદર આપણે વાપરીએ અને બાકી તમામ જમણમાં આપણે આપણો હળદરનો ઉપયોગ કરીએ. તો જેઠી મધ વાપરીએ, તજનો પાવડર વાપરીએ, લવિંગ વાપરીએ, મરી વાપરીએ, તો આ બધા આપણી પાસે હાથ વગા આપણા અત્યારે તો કહીએ તો હથિયારો છે. એક બહુ સરસ મેં ભાગવતમાંથી એક બહુ સરસ વાર્તા વાંચેલી કે મથુરા પર
જ્યારે બહુ જ બધા યુદ્ધો થતા હતા અને જરાસંઘ સાથે શ્રી કૃષ્ણને 70 યુદ્ધ થઈ ગયેલા. 18મું યુદ્ધ જ્યારે જરાસંઘ કરવા આવ્યો ત્યારે પોતાની સાથે કાળીયવન નામના રાક્ષસને લઈને આવ્યો. હવે આ કાળીયવનને એવું વરદાન હતું કે યદુકુળનો કોઈ પણ યાદવ એનો નાશ નહીં કરી શકે. હવે કૃષ્ણને પણ આ ખબર હતી, બલરામને પણ આ ખબર હતી કે દરેક વખતે તો કૃષ્ણ અને બલરામ સામે જઈને લડી આવતા હતા, યાદવોની સેના લઈને જતા હતા, પણ આમાં એવું શક્ય નહોતું. આને હવે કળથી મારવો પડ્યો હતો. એટલે કૃષ્ણ અને બલરામે સૌથી પહેલાં તો પોતાના મિત્રોને, સગા સંબંધીઓને અને કુટુંબીજનોને મથુરાથી ખસેડીને દ્વારકામાં વસવાટ કરાવ્યો. અને એટલે જ આ ઘટના એવી હતી કે જેમાં કૃષ્ણનું નામ રણછોડ પડ્યું, કારણ કે રણ છોડીને ભાગ્યો. પણ એના હૈયે, કૃષ્ણ અને બલરામના હૈયે પોતાના કુટુંબીજનોની જે ક્ષેમ કુશળ હોય એવી જે આશા હતી એટલા માટે થઈને એમણે એમને મોકલી દીધા. હવે કાળયવનને મારવા માટે એમને એક ઉપાય કરવાનો હતો. હવે જ્યારે ત્રેતાયુગ ચાલતો હતો ત્યારે માંધાતા નામનો એક રાજા અને એનો એક દીકરો, એનું એ રાજાનું નામ મુચુકુન, બહુ પ્રભાવશાળી રાજા, બહુ હોશિયાર, બહુ બળવાન રાજા, એણે ઇન્દ્રને એવું કહ્યું હતું કે હું બહુ યુદ્ધ લડ્યો, હું બહુ થાકી ગયો છું, જરા મને આરામ કરવા દો, અને જે મને આરામ કરતો હોઉં ને ઊંઘતો હોઉં એ વખતે કોઈ મને જગાડે ને તો એને હું ભસ્મ કરી નાખીશ, એવું તમે મને વરદાન આપો. ઇન્દ્ર રાજાએ વરદાન આપી દીધેલું. અને આ મુચુકુન એ પ્રવર્ષણ પર્વતની એક ગુફામાં જઈને સૂતેલો, તે એટલું સૂતેલો કે દ્વાપર ત્રેતાયુગ જતો રહ્યો અને દ્વાપર યુગ આવ્યો ત્યાં સુધી એ સૂતો રહ્યો. કૃષ્ણને આ ખબર, એટલે એણે કાળયવનને પોતાની પાછળ દોડવા માટે મજબૂર કર્યો. દોડતા દોડતા કૃષ્ણ ઘૂસી ગયા એ પ્રવર્ષણ પર્વતની ગુફામાં અને ત્યાં મુચુકુન સૂતો હતો. એના પર પોતાનું ઉપવસ્ત્ર જે હતું, પોતાનું જે ઉપર જે ઓઢે એ પીળા કલરનું વસ્ત્ર મુચુકુન પર એમણે ઓઢાડી દીધું ને પોતે તો ખૂણામાં જઈને બેસી ગયા. કાળયવન અંદર આવ્યો, એને થયું કે આ કૃષ્ણ જ છે, એટલે એણે મુચુકુંદને ઉઠાડ્યો, લાત મારી, અને મુચુકુંદ ઉઠ્યો અને એણે કાળયવનની સામે જોયું તો એ કાળયવનની એ નજરથી કાળયવનની નજર પડતા જ મુચુકુંદને લાગ્યું કે આણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો છે અને મુચુકુંદે એને ભસ્મ કરી નાખ્યો. અને કૃષ્ણ પછી ત્યાંથી મુચુકુંદનો આભાર માનીને બલરામ સાથે દ્વારકા આવ્યા. હવે અહીંયા રેફરન્સ માત્ર એટલો જ લેવાનો છે કે કાળયવનને આપણે કોરો ના ગણીએ. તો સૌથી પહેલું તો એ કે કૃષ્ણ અને બલરામ, કૃષ્ણ ભગવાન હતા છતાં પણ એમને ખબર હતી કે કાળયવનથી કુટુંબીજનોને પહેલાં બચાવવાના છે, એટલે કુટુંબીજનોને બચાવવા માટે એમણે રણછોડ એવું પોતાની ઉપર એ સંબોધન પણ લેવા તૈયાર થઈ ગયા. એમાં કોઈ પ્રકારની બહાદુરી નહોતી કરવાની, એટલે એમણે એમના કુટુંબીજનોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા. બીજી વસ્તુ એ કે બહાદુરી બતાવીને મને કંઈ ન થાય એવી બહાદુરી શ્રી કૃષ્ણએ પણ નહોતી કરી. એમણે પણ ઉપાય શોધેલો કે આનાથી કઈ રીતે છુટકારો મેળવાય. આપણે એ જ વસ્તુ યાદ કરવાની છે, એ જ વસ્તુ ઉતારવાની છે કે હવે આપણે શું કહેવા રહીએ, જે બહુ જ સરસ શબ્દ વાપર્યો કે ન્યૂ નોર્મલ. એમની જનરેશન હવે આ ન્યૂ નોર્મલને કઈ રીતે લે છે એના માટે હું એને પૂછીશ કે અમે બહુ સરસ એક બાળ વાર્તાની આના રેફરન્સથી વાત કરેલી. એટલે હું જ્યારે નાની હતી ત્યારે મમ્મી મને છે ને વાર્તા કહેતી હતી બકોર પટેલ. અમે લોકો બહુ જ વાંચતા હતા બકોર પટેલ. અને ત્યારે એક વાર્તા હતી પાચા પેરુની વાર્તા, કે જ્યારે બકોર પટેલ ઘરની બહાર નીકળ્યો તો એમનું એક એ ટર્મ વાપર્યો હતો એમને, પાચા પેરુ એટલે કંઈ ભૂલાય નહીં, એટલે પાકીટ, ચાવી, પેન અને રૂમાલ. અને તો એવી રીતે જ્યારે બહાર નીકળતા હતા ત્યારે આવી રીતે નહોતા ભૂલતા. એવી રીતે હવે આપણે વિચારવાનું ઘરની બહાર જતા પહેલાં SMS, આ ન્યૂ નોર્મલમાં ન્યૂ ટર્મ જે છે આપણો એ છે SMS, એટલે સેનિટાઈઝર કાં તો સાબુ, પછી M એટલે માસ્ક, અને S એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ. સોશિયલ ડિસ્ટન્સિંગ એ અહીંયા હોવું જોઈએ, તમારા મનથી આવવું જોઈએ, તમને મનમાં એ કોન્શિયસનેસ સતત તમે બહાર હોતે રહેવી જોઈએ, અને સેનિટાઈઝર કાં તો સાબુ અને માસ્ક લઈને તમે બહાર નીકળવાનું તમારે. તો આ ટર્મ્સ છે જે તમારે ભૂલવાની પણ નહીં હવે. એન્ડ લાસ્ટલી
થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ એસેન્શિયલ હીરોઝ, એસેન્શિયલ વર્કર્સ એન્ડ હુ આર આર હીરોઝ, જે લોકોએ અમને સતત પ્રોટેક્ટ કર્યા છે, ટુ એવરી વન આઉટ ધેર કે જે લોકો બહાર સતત કામ કરતા હતા અમને બચાવવા માટે, અમને પ્રોટેક્ટ કરવા માટે. પણ હવે સમય આપણો છે કે જ્યારે જવાબદારી આપણી પર આવે છે કે જ્યારે હવે બહુ નજીકના સમયમાં આપણે બહાર જવાનું થશે અને કામે જવાનું થશે, ત્યારે આપણે જાતે બધાને હેલ્પ કરવાની છે, સેફટી મેજર્સ અને પ્રિકોશન્સ બધા જ લેવાના છે. એન્ડ હું પણ કોરોના વોરિયર અને આપણે સૌ હવે કોરોના વોરિયર. ચોક્કસ, આ એક જ વસ્તુ યાદ રાખજો, વડીલો બાળકોનું ધ્યાન રાખજો અને સતત પોતાની જાતને કહેજો હું પણ છું કોરોના વોરિયર. થેન્ક યુ.